તમે પૂછેલા સવાલોના જવાબ આપીશું આપણે આજના ક્યુની સેશનની અંદર સન્ડે કોમેન્ટ બોક્સની અંદર વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ તમે જે પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ કોમેન્ટ કરી હતી તમારી પણ કોઈ મૂંઝવણ હોય તો આની અંદર કોમેન્ટ કરી શકો છો નેક્સ્ટ ટોપિકની અંદર નેક્સ્ટ આપણે ક્યુની વિડીયો રાખીશું એની અંદર સમાવેશ કરીશું એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હો તો તમારા માટે વન ટચ એજ્યુકેશન ચેનલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવો હું તમને વિશ્વાસ આપું છું ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલા બે લાઇકને પણ પ્રેસ કરી ઓલ નોટિફિકેશન કરી નાખો જેથી કરી સૌ પ્રથમ વિડીયોની જાણકારી તમને મળવા લાગે તો ચાલો તમારો સમયને બગડતા વિડીયોની શરૂઆત કરીએ શું તમને અંગ્રેજીનો ડર લાગે છે તમારો ડર દૂર કરો આજે જ તમે ડાઉટનો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ જોઈન કરો જ્યાં આગળ તમને અંગ્રેજીના ટોપ શિક્ષક બેઝિક લેવલ થી અંગ્રેજી શીખવાડશે એ પણ હિન્દી માધ્યમની અંદર શું તમે અંગ્રેજી બોલવામાં હિચકિચાટ અનુભવો છો શું તમારે અંગ્રેજીમાં ઇન્ટરવ્યુની તૈયારી કરવી છે તમારે અંગ્રેજીના બેતાજ બાદશાહ બનવું છે તો ફટાફટ ડાઉટનટ નો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ જોઈન કરી નાખો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે પલક પટેલ પ્રશ્ન કરે છે સર ધોરણ આર્ટ્સનું ગાલા પેપર સેટ બે હજાર બાવીસ આવ્યું કે નહીં આવ્યું તો જુઓ વિદ્યાર્થી મિત્રો હજી સુધી ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સનું ગાલા અસેમેટનું બે હજાર બાવીસની બુક બજારની અંદર આવી નથી તપાસ કરતો જાણવા મળ્યું છે કે હજી પ્રિન્ટિંગ પ્રેસ ચાલુ રહી છે ટૂંક સમયની અંદર એટલે કે લગભગ ચાર કે પાંચ દિવસની અંદર તમારી સમક્ષ બુક આવી જશે અને જેવી પણ બુક આવશે એટલે આપણી ચેનલ ઉપર એનો રિવ્યૂ કરીશું અને એનું એનાલિસિસ કરી અને એના પેપર સોલ્યુશનની શરૂઆત કરીશું કિરણ રાજપૂત પ્રશ્ન પૂછે છે કે સર હું ધોરણ બારમાં છું મારે આજે જ આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો સર એમાં ઝેરોક્ષ ચાલશે કે ઓરિજિનલ આધાર કાર્ડ જોઈશે પ્લીઝ રિપ્લે મી તો જો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે નહીં આધાર નંબર માગે તો તમારે આપી દેવાનું છે અને તમારે ઓલરેડી ખોવાઈ ગયું છે તો નવું તમે આધાર કાર્ડ કઢાવી શકો છો પણ બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે નહીં બરાબર આગળનો પ્રશ્ન પૂછે છે રાજુ બંગાલી નેમ તો કે સર ગાલા અસાઇનમેન્ટમાંથી કેટલું પૂછાય બોર્ડમાં પ્લીઝ આન્સર આપજો તો જો વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ એ ઓલરેડી તમે જોવા જાવ તો કે તમારે નવનીત જે તમે ગ્રાઇડમાંથી તૈયારી કરો છો એના જ બે આધારિત પ્રશ્નો હોય છે અને આ વખતે થોડો બદલાવ કરેલો છે એટલે ગાલય સિમેન્ટમાંથી ઓલ ઓવર જોવા જઈએ તો સાહીઠ ટકાથી લઈ અને સિત્તેર ટકા જેટલું તમારે પૂછી શકે છે ધોરણ દસની અંદર સાહીઠ ટકાથી સિત્તેર ટકા જ્યારે ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સની વાત કરીએ તો એની અંદરથી સિત્તેર ટકાથી લઈ અને નેવું ટકા જેટલા પ્રશ્નો એની અંદરથી ઓલરેડી આવી જતા હોય છે રુદ્ર પટેલ પ્રશ્ન કરે છે સર દેવ સત્ય પેપર સેટ ખરીદાય તો જુઓ વિદ્યાર્થી મિત્રો દેવ સત્ય પેપર સેટ છે એ ધ દિવાળી પ્રયા યુથ યુટ્યુબ ચેનલ દ્વારા બહાર પાડવામાં આવે છે અને છેલ્લા ચાર વર્ષથી એ સતત બહાર પાડતા હોય છે અને એની અંદર સતત અપગ્રેડ પણ કરતા કરતા હોય છે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી અને એ પેપર સેટ લેવલ પ્રમાણે તમારું પેપર સેટ બનાવેલું છે દસ પ્રેક્ટિસ પેપર આપેલા હોય છે એ તમે દસ પ્રેક્ટિસ પેપર કરો તો એમાંથી ઘણું બધું બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો એ જો તમે લેવા ઈચ્છતા હોવ તો ખરેખર દેવ સત્ય પેપર સેટ તમે લઈ શકો છો એમાં કોઈ બેમત છે નહીં એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તમે શ્યોરલી દેવ સત્ય પેપર સેટ ખરીદી શકો છો આગળનો પ્રશ્ન પૂછે છે ભમરાજી વસનાજી રાઠોડ અને રાઠવા તો કે એમનો પ્રશ્ન છે કે કે હવે સિલેબસ કટ થશે એની શક્યતા ખરી કોર્સ તો જો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત બોર્ડ દ્વારા હજી સુધી એવી કોઈ ફાઈનલ ડિસિઝન લેવામાં આવ્યું નથી કે તમારો સિલેબસ રિડ્યુસ થશે કે નહીં થશે સીબીએસ પેટર્ન પ્રમાણે ફોલો કરવા જશે તો રિડ્યુસ થઈ શકે છે એટલે કે હજી સુધી આપણને ઓફિશિયલ માહિતી મળી નથી એટલે આપણે તૈયારી કરવાની છે સો ટકા સિલેબસ સાથે જ્યાં વિદ્યાર્થી મિત્રો સો ટકા સિલેબસ સાથે જ તમારે તૈયારી કરવાની છે અને જ્યારે પણ ઘટાડો થશે તો પણ આપણને ફાયદો થશે તો અત્યારે તમારું ફોકસ સો ટકા સ્ટડી સાથે હોવું જોઈએ નેક્સ્ટ એમનો જ પ્રશ્ન હતો કે આઈએમપી પ્રશ્નો ક્યારે આપીશું તો અત્યારે આપણે ગાલા સેમેટના પેપર સોલ્યુશન કરાવીએ છીએ એ પૂરા થઈ જશે એના પછી આપણે વનટાચ એજ્યુકેશન ચેનલના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાનો પ્રયત્ન કરીશ આગળ પૂછે છે વિજય પટેલ કે સર બેઝિક મેથ કે સ્ટાન્ડર્ડ મેથ ઓપ્શન મળશે કે નહીં મળે તો જો વિદ્યાર્થી મિત્રો ગઈકાલે જ ઓફિશિયલ પરિપત્ર થઈ ગયો છે કે દરેક વિદ્યાર્થી રિપીટર હોય ખાનગી હોય રેગ્યુલર દરેક વિદ્યાર્થીને બેઝિક મેથ અને સ્ટાન્ડર્ડ મેથનું ઓપ્શન જ્યારે જ્યારે ફોર્મ ફોર્મ ભરતી વખતે તમને મળવાનું છે એટલે તમે પણ ભરો ત્યારે તમારે કયો સબ્જેક્ટ રાખવાનો છે એ ધ્યાનપૂર્વક તમારે પસંદ કરવાનો છે બેઝિક મેથ રાખવું છે કે સ્ટાન્ડર્ડ મેથ રાખવું છે તો દરેકને મળવાનું છે બરાબર ને આ ઓફિશિયલ માહિતી મળી ગઈ છે આગળનો પ્રશ્ન છે દેસાઈ પૂછે છે કે કોમર્સ માટે કયો મેથ્સ લેવું

હતું તો હું રિપીટર છું કે રેગ્યુલર એની એની એ જ સ્કૂલમાં હું છું જો તમે અત્યારે રેગ્યુલર શાળાએ જો છો એ જોવાનું છે તમે જે રેગ્યુલર શાળાએ જતા હો તમારી હાજરી પૂરાતી હોય માસ્ટરની અંદર નામ બોલાવતું હોય તો ઓલરેડી તમે રેગ્યુલર વિદ્યાર્થી છો જો તમે શાળાએ નહીં જતા હોવ તો તમારે સ્કૂલની અંદર તપાસ કરવાની છે કે હું રિપીટર છું કે રેગ્યુલર છું રિપીટર કોને અગાઉની વર્ષમાં પરીક્ષા આપી હોય ફેલ થયા હોય એ વિદ્યાર્થીઓ રિપીટ કહેવાય છે જો તમે સ્કૂલે ન જતા અને ફ્રેશ ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા હો તો તમે ખાનગી ઉમેદવાર કહેવાઓ છો એક્સ તરીકે પરીક્ષા આપી શકો છો આગળનો પ્રશ્ન રાઠવા ફરી વાર પૂછે છે કે સર નેવું ટકા કઈ રીતે લાવી શકાય નેવું પ્લસ જો એના માટે ખૂબ જ મહેનત કરવી પડે આપણી ચેનલ ઉપર સ્ટડી ટીપ્સને લગતા વિડીયો અવેલેબલ છે જે હું લિંક આપી દઈશ એ તો તમે જોવાનો પ્રયત્ન કરો અને સખત મહેનત કરશો તો સો ટકા નેવું પ્લસ ટકા આવી શકે છે બરાબર એના માટે સખત મહેનત કરવી પડે આગળનો પ્રશ્ન વિડીયો શોર્ટ પૂછે છે સર સ્કૂલ રેગ્યુલર થશે ને અમારી સ્કૂલમાંથી હજી કંઈ એવું નથી કે રેગ્યુલર છે કે એમ

તો કોઈ ફરક પડતો નથી તમે બીજી એક્ઝામ અને વાર્ષિક પરીક્ષાની અંદર પણ પાસ થઈ શકો છો એટલે પ્રથમ પરીક્ષાના એટલા બધા માર્ક્સ તમારે ગણાતા નથી તો એની ચિંતા કર્યા વગર આગળની એક્ઝામની તૈયારી કરવા લાગો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલા બે લેકને પણ પ્રેસ કરી ઓલ નોટિફિકેશન કરી નાખો